આંધ્ર પ્રદેશના મુદુગુપલ્લી ગામમાં બોરવેલથી જમીનમાંથી નીકળેલો પાણીનો આ ઝરો દેશના આ સૂકા વિસ્તારમાં એક હૃદયદ્રાવક દ્રશ્ય છે. આ ગામના ખેડૂતોએ એક કે બે બોરવેલ નહીં પરંતુ માત્ર અડધા એકરમાં 60 બોરવેલ ખોદ્યા છે. સામાન્ય રીતે જે ખેડૂતની જમીન પર બોરવેલ હોય તે સાથી ખેડૂતને તેની બાજુમાં બોરવેલ ખોદવાની મંજૂરી નથી આપતો, પરંતુ આ ગામની જમીનના આ નાના ટુકડાએ ગામ લોકોમાં એકતા લાવી છે. તેઓ માને છે કે દરેકને સિંચાઈ માટે પાણીની સુલભતા હોવી જોઈએ. કેટલાક ગામ લોકો એક કે બીજા કારણોસર એકબીજા સાથે વાત નથી કરતા, તેમ છતાં તેઓ ખેતી માટે પાણીની વહેંચણીને લઈને એક થયા છે. કારણ કે જમીનના ટુકડા પર પાણી છે, તેથી બધા ગામ લોકો એક થઈ ગયા અને તેમાં બોરવેલ રાખવાનું નક્કી કર્યું. દરેક ખેડૂતે બીજા ખેડૂતને વિનંતી કરી કે જેની પાસે જમીન પટ્ટાની માલિકી છે, જ્યાં પાણી છે ત્યાં તેમને બોરવેલ બનાવવા દે, જેના કારણે એક જમીનના ટુકડા પર 40-50 જેટલા બોરવેલ અને પાણીની પાઇપો એક કે બીજાની જમીનમાંથી પસાર થાય છે. અમારી વચ્ચે દુશ્મનાવટ હોવા છતાં અમે દરેકને પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે દુશ્મનીને બાજુએ મૂકી દીધી. પહેલું, ગામમાં મંદિર પાસે અમારી પાસે ઘણા બધા બોરવેલ હતા. હાલ જમીનના આ ટુકડા પર બનાવેલા બોરવેલથી જમીનમાંથી પાણી વેળવવામાં તેઓ સફળ રહ્યા છે, જ્યારે કે ગામના અન્ય વિસ્તારોમાં બોરવેલ સુકાઈ ગયા હતા. પરંતુ તેઓ એકબીજાના સહકારથી જમીનના આ ટુકડા પર બોરવેલ રાખવા માટે એક થઈ ગયા, જેથી તેઓ ટપક સિંચાઈથી ખેતી માટે પાણી મેળવી શકે, જેની સંખ્યા લગભગ 150 જેટલી હતી. પછી બોરવેલમાં પાણી ઓછું થવા લાગ્યું એટલે મેં થોડા આગળ વધ્યા અને ત્યાં બોરવેલ ખોદવાનું શરૂ કર્યું. ત્યારબાદ અને અત્યાર સુધી આ બોરવેલમાં પાણીનું સ્તર ઓછું થયું નથી. અમારા ગામમાં એક સાથે મળીને લગભગ 400 બોરવેલ છે. 20 વર્ષ પહેલાં અમે સૌ મગફળીના પાકની ખેતી કરતા હતા, જે વરસાદ આધારિત પાક હતો. આજકાલ આપણી પાસે જમીનમાંથી પાણી ખેંચવા અને ટપક સિંચાઈની સુવિધાઓ માટે મોટર હોવાથી ખેડૂતો લીંબુ જેવા પાકની વાડીઓ તરફ વળ્યા છે. ટપક સિંચાઈ પદ્ધતિ અમારા જીવનને વધુ સારી રીતે બદલી નાખ્યું છે. પાકનું વાવેતર સરળ બન્યું છે. વીજળીના પુરવઠા સાથે ખેતી માટે બધું જ સ્વયં સંચાલિત છે અને પાકને વ્યવસ્થિત રીતે સિંચાઈ કરવામાં આવે છે. આબોહવાની પરિસ્થિતિઓ આ ક્ષેત્ર માટે અનુકૂળ નથી. ભૌગોલિક બંધારણમાં જે પ્રકારના ખડકોની રચના થઈ છે તે ભૂગર્ભ જળને યોગ્ય રીતે સંગ્રહિત કરવા માટે મદદરૂપ નથી. છેલ્લા 2 દાયકાથી 20 વર્ષમાંથી 18 વર્ષ તો સમગ્ર જિલ્લા માટે દુષ્કાળના વર્ષ જાહેર કરવામાં આવ્યા. ખાસ કરીને ઉત્તર પૂર્વીય ચોમાસું અદ્રશ્ય થઈ રહ્યું છે અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું પણ અનિયમિત છે, તેથી જ અનંતપુર જિલ્લામાં પૂરતો વરસાદ નથી પડી રહ્યો. આ બોરવેલમાંથી પાણી ખેંચવામાં આવતા આ ગામના ખેડૂતો મગફળી અને કેળના વાવેતર સાથે ટમેટા, મરચા અને અન્ય શાકભાજીના પાકોની પણ ખેતી કરી રહ્યા છે. આ ગામ ભલે રાજકીય દુશ્મનાવટને કારણે જૂથોમાં વહેંચાયેલું હોય, પરંતુ આજુબાજુના ગામ લોકોનું કહેવું છે કે બોરવેલના મુદ્દે તેઓ બધા એકજૂટ છે.